આ ચીફ મિનિસ્ટર આપણી સાથે આજે, ઇનફેક્ટ આપણે એવું કહેવું જોઈએ કે આપણે એમની સાથે, કારણ કે આપણે અત્યારે એમની ઓફિસમાં બેઠા છીએ. વિજયભાઈ કેમ છો તમે? બસ ખૂબ ખૂબ આનંદ છેક અમે ગાંધીનગર સુધી આવી શક્યા. દરેકે દરેક ચાર રસ્તા ઉપર અમે જોયું કે પોલીસ બરાબર પોતાની ફરજ છે બજાવી રહી છે. લોકોને પૂછી રહી છે કે લોકો ક્યાં ટ્રાવેલ કરી રહ્યા છે. પ્રાઇવેટ વ્હીકલ્સને પણ અત્યારે બને ત્યાં સુધી બહાર નહીં નીકળવાની પૂરી રિક્વેસ્ટ કરવામાં આવી રહી છે. ગુજરાતે તાબડતોડ તૈયારીઓ કરી અને અત્યારે કેટલા બધા વખતથી આપણે ઝઝૂમી રહ્યા છીએ. આપણા નંબર્સ ઇન કમ્પેરિઝન ઓફ મહારાષ્ટ્રમાં જ્યારે આટલા બધા નંબર્સ વધ્યા કે દિલ્હીમાં જ્યારે આટલા બધા નંબર્સ વધ્યા, આપણે ત્યાં ખૂબ પાછળથી કોરોનાની ઇમ્પેક્ટ જે છે એ આવી અને 19મી તારીખે આપણે ત્યાં પહેલો કેસ જે છે એ નોંધાયો. ત્યારથી માંડીને અત્યાર સુધી અનેક પ્રયત્નો ગુજરાતે કર્યા છે, પણ સૌથી વધારે, અને તમને પણ સોશિયલ મીડિયા પર અમે લોકોએ બહુ જ ફ્રિક્વન્ટલી જોયા, પણ સૌથી વધારે મને મજા પડી હતી જ્યારે તમે ખીજાયા, તમને બધાને ખાડિયાની પેલી ઘટના બની ત્યારે તમે જે લાઈવમાં વઢ્યા હતા એ બરાબર એવું લાગતું હતું કે એક વડીલ ખરેખર પોતાના ઘરના લોકોને ખીજાઈ રહ્યા છે. એટલે એ આપણે તો 19 તારીખે પેલો કેસ આવ્યો જી, 15 તારીખથી જ રાજ્ય સરકારે જેને કહે ને કે ફ્રન્ટલાઈન ઉપર આવીને પગલાઓ શરૂ કરી દીધા હતા. બિલકુલ, કારણ કે જે રીતે અમેરિકા, યુરોપ, સ્પેન, ઇટાલી બધે જગ્યાએ જે કંઈ બન્યું છે એ જોઈને આપણું ફ્યુચર પ્લાનિંગ આપણે શરૂ કરી દીધું હતું. બરાબર. અને 22 તારીખે જ્યારે જનતા કર્ફ્યુ અને ખૂબ સફળતાપૂર્વક લોકો ગરબારિયા અને ખાડિયાએ સરઘસ કાઢ્યું તો તમે નિરાશ થયા હતા એ જોઈને. એ વખતે દુઃખ થયું, કારણ કે મૂળ વાત જે છે સોશિયલ ડિસ્ટન્સ અને એટલા માટે ઘરે રહેવાની માનસિકતા લોકોની બને એટલે વડાપ્રધાન નરેન્દ્રભાઈએ એ જનતા કર્ફ્યુનો એક પ્રયોગ કર્યો હતો, એક રિહર્સલ કરાવ્યું હતું અને એમાં છેલ્લે બગાડી નાખ્યું ખાડિયા. ભોપાળો વાળ્યું આપણે. એટલે હમણાં જ્યારે એવું, હમણાં લોકોએ મશાલ લઈને ગો કોરોના ગોના ગરબા પણ કર્યા, જે પણ તમે જોયા હશે ને તમને ફરીથી એવું થયું હશે કે કારણ કે પ્રધાનમંત્રીથી લઈને આપના સુધી અને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનથી લઈને એવરીબોડી ઇઝ પુટિંગ ધેર બેસ્ટ ફૂટ ફોરવર્ડ. હું વિજય નેહરા સાહેબ સાથે વાત કરતી ત્યારે એ પણ કહેતા હતા કે અમે આટલી બધી એફર્ટ નાખી રહ્યા છીએ, જનતા પાસેથી એકમાત્ર અપેક્ષા છે કે ખાલી ઘરે રહો, બેર મિનિમમ ખાલી આટલું કરો. બરાબર છે. તો એ આ બધી એફર્ટની સામે ખાસું બધું ડિસઅપોઇન્ટમેન્ટ લાગતું હશે. એટલે સ્વાભાવિક છે કે આખું જગત જ્યારે લડી રહ્યું હોય અને ત્યારે થોડીક અણસમજણ આપણી કહીએ, બેદરકારી કહીએ, અથવા તો આમ ઘણી વખત ઉન્માદમાં પણ માણસ ભાન ભૂલી જતા હોય છે અને ત્યારે આવા પ્રસંગ બને છે એ થોડુંક એમ કે આપણી મેચ્યોરિટીનો અભાવ એ દેખાતો હોય છે, પણ એ સમય છે કારણ કે એક ઉત્સાહમાં લોકો આવી ગયા ને કર્યું, પણ આવું ન થાય એટલા માટે મારે કડક પગલાં પણ લેવા પડ્યા. ખાડિયામાં જે લોકો નીકળ્યા એ બધા ઉપર કેસ પણ આપણે દર્જ કર્યા. બોપલમાં જે લોકો રાસ કર્યા એ લોકોને આપણે સર્વિસમાંથી સસ્પેન્ડ પણ કર્યા, પણ થોડુંક જવાબદારી ને સમજદારી પૂર્વક લોકો વર્તે, કારણ કે આ એક બહુ ગંભીર સમયમાંથી આપણે પસાર થઈ રહ્યા છીએ અને કોરોનામાં એકમાત્ર ઇલાજ કે સોશિયલ ડિસ્ટન્સની સાથે લોકડાઉનને સફળ બનાવવું તો જ આખી ચેઇન બ્રેક થાય અને આપણે કોરોનાનો ફેલાવો અટકાવી શકશું અને આપણે એને મિડવિત કરી શકશું. નહીતર તો આજે અમેરિકામાં શું છે, આટલું ડેવલપ કન્ટ્રી, સુખી સમૃદ્ધ રાષ્ટ્ર, હેલ્થમાં ખૂબ સારી સુવિધાઓ અને છતાં આજે ત્યાં લોકોના મૃત્યુનો આંકડો બહુ મોટો. અમે હમણાં એક ગણતરી કરી હતી ન્યુયોર્ક અને અમદાવાદની વચ્ચે, જ્યારે આપણે ત્યાં માત્ર 18 કેસીસ હતા અમદાવાદની અંદર અને ન્યુયોર્કમાં એ વખતે 23,000 લોકો જે છે એને ક્વોરન્ટાઇન કરેલા, આટલા કેસીસ હતા. 82 લાખની ન્યુયોર્કની વસ્તી અને લગભગ 65-70 લાખની આપણી વસ્તી, આ બંનેની તમે કમ્પેરિઝન જુઓ અને પછી તમે જીપીએસ ધારો કે તેનો જુઓ તો ત્યાંની બધા સડકો જે છે એ બધા બહાર રેડ લાઇન દેખાય, બીકોઝ પીપલ આર સ્ટીલ ક્રોસિંગ એન્ડ વર્કિંગ એન્ડ ગોઈંગ ફ્રોમ વન પ્લેસ ટુ ધી અધર, અને આપણા બધા રસ્તા તમને ગ્રીન દેખાય કારણ કે એની ઉપર કોઈ જ નથી જઈ રહ્યું.
સો આ લોકડાઉનનો જે અને એના કડક અમલનો જે ઉપયોગ કરવામાં આવ્યો છે એ આપણા માટે કેટલો બધો બેનિફિશિયલ છે, મને લાગે છે કે સમાજને એ સમજતા હજી વાર લાગી રહી છે. એમને હું કેજ છું કે હું પાંજરામાં પુરાયેલો છું એ લાગણી વધારે છે રાધર દેન અન્ડરસ્ટેન્ડિંગ કે હું પ્રોટેક્ટેડ છું કારણ કે હું ઘરની અંદર છું. એટલે જ કે આ વસ્તુ આપણા માટે નવી છે. ભૂતકાળમાં જે આફતો આવી, દાખલા તરીકે ધરતીકંપ કચ્છનો, જી વાવાઝોડા આવે છે આપણે ત્યાં, પૂર આવે છે, દુષ્કાળ પડે છે, એ વિષયોને આ એક આખું જુદું છે. ઘણી વખત સેવાભાવી સંસ્થાઓ પણ ઉત્સાહમાં આવીને નીકળી પડે છે કે લોકોને ચાલો દઈએ ને બધા સોશિયલ ડિસ્ટન્સ હટાવી નાખે છે, એમાંથી જ કોરોના ફેલાય છે. ગઈકાલે વડોદરામાં આપણે જે બે વિસ્તાર સીલ કર્યા છે એમાં એક વિસ્તારમાં જે એક વ્યક્તિને કોરોના પોઝિટિવ એને ને એના દીકરાને આવ્યું, એ ત્યાં દરરોજ લોકોને ભોજન પીરસતા હતા અને એમને જ કોરોના ધરમ કરતા ધાડ પડી, હા એના જેવું કરતા. આ વસ્તુની સમજણની આવશ્યકતા. એટલે જ રાજ્ય સરકારે કે ભાઈ બધાને અનાજ મફતમાં આપણે આપ્યું કે ભાઈ ઘરે જ પોતાની રસોઈ બનાવે, ઘરે લોકો જમે, એને જોઈતું અનાજ. એટલે મેં ઘઉં, ચોખા, દાળ, ખાંડ, મીઠું 65 લાખ પરિવારને આપ્યું આપણે અને બહુ સારી રીતે આપી દીધું, મફત આપ્યું. તો આ ઉકેલ છે. પછી છતાં રસોઈ બનાવીને પીરસવા નીકળીએ, ભાવ સારો છે સેવાનો, પણ એનાથી પણ નુકસાન થવાની શક્યતા. આપણે ઓલરેડી નંબર આપ્યો છે સિનિયર સિટીઝન્સ જે એકલા રહેતા હોય એમના માટે, એમના માટે નંબર 9251 92000 આ નંબર જે છે ખાસ તમે યુઝ કરી શકો છો. કોઈ પણ સિનિયર સિટીઝન્સ જો એકલા રહેતા હોય તો એ આ નંબર પર ખાલી વોટ્સએપ કરીને જમવાનું ઘરે મેળવી શકે છે, એ પ્રકારની સગવડ પણ કરવામાં આવી છે. આપણે ત્યાં પરાક્રમસિંહે બહુ સરસ મજાનું પરાક્રમ કર્યું. ને હજી બીજું કહું તમને, જી વેન્ટિલેટર વિષય નીકળ્યો છે એટલે યસ કે આજે પણ ગુજરાતનો વટ છે. અમેરિકાને દવા ગુજરાત સપ્લાય કરશે. શું વાત કરો. આજે આપણે ભારત સરકારે છૂટ આપી નિકાસ કરવાની, જે કોરોનાની બે દવા અને ટ્રમ્પ ઘણા દિવસથી માથું ફોડતા હતા કે ભાઈ અમને આપો અમને આપો, તો ગુજરાતના જ મેન્યુફેક્ચરો એ ફાર્માસ્યુટિકલ આપણા જે મોટી કંપનીઓ 3 એમને પ્રોડક્શન ચાલુ કરી દીધું છે. એ અમેરિકાને દવા સપ્લાય કરશે અહીંથી અને ગુજરાતમાં મેં પૂરતો સ્ટોક રાખી લીધો છે. ઓકે 1 કરોડ ટેબ્લેટ. ઓકે કોરોનામાં આપણે સેફ સાઈડ રહેવા માટે, પણ અમેરિકાને આપણે મોકલશું, ભારતમાં પણ અન્ય રાજ્યોમાં આપણે મોકલશું. એવી જ રીતે ગુજરાત વેન્ટિલેટર પોતે બનાવશે માત્ર 1 લાખ રૂપિયામાં, જે પાછું જે 6 લાખથી 15 લાખ સુધીની જેની પ્રાઇસ રેન્જ જનરલી હોય છે એ આપણે ત્યાં રાજકોટના એક ઉદ્યોગપતિ છે એમણે બનાવડાવેલું છે અને માત્ર 1 લાખ રૂપિયાની અંદર આ વેન્ટિલેટર શક્ય છે. એવી જ રીતે આખા વિશ્વમાં જે લોકોની રાડ હતી કે ભાઈ અમારી પાસે વેન્ટિલેટર નથી, શોર્ટેજ છે, N95 માસ્કની શોર્ટેજ છે, પીપી શૂટની શોર્ટેજ છે, દવાઓની શોર્ટેજ છે, ગુજરાતમાં આપણે નક્કી જ કરનાઈ કુતું છેલ્લા 10 દિવસથી કે આ બધી વસ્તુ ગુજરાત પોતે બનાવશે, સ્વનિર્ભર, મેક ઇન ઇન્ડિયા જે નરેન્દ્રભાઈનો કન્સેપ્ટ. અને આપણા ઉદ્યોગપતિઓ, આપણા બધા યુવાનોનો ઇનોવેશન અને એને કારણે આજે દવા પણ કોરોનાની જે અમેરિકાની ડિમાન્ડ હતી એ ગુજરાત સપ્લાય કરશે, વેન્ટિલેટર પણ આખા જગતને આપણે આપશું, એવી જ રીતે N95 માસ્ક પણ આપણે ત્યાં બનવા માંડ્યા છે અને PPE શૂટ પણ આપણે ત્યાં બનવા માંડ્યા છે. એટલે બધું આપણે સ્વનિર્ભર અને આપણે ત્યાં સ્કિલ છે જ, આપણા ઉદ્યોગપતિનું સાહસ કરવાની પ્રકૃતિ પણ છે, તો આવા સમયે આપણે શું કામ ડિપેન્ડન્ટ રહેવું. આ સ્પ્રિંકલર વાળો જે આઈડિયા છે કે જેનાથી આપણે સેનિટાઈઝર સ્પ્રેડ કર્યું છે એ પણ બહુ ઇનોવેટિવ ગુજરાતી આઈડિયા છે, રાઈટ? અને આપણા ગુજરાતની કંપનીઓએ બનાવ્યા છે, શક્તિમાન કાઢીને કંપની છે એને બનાવ્યા. મને હમણાં આપણા સાનંદી કંપની આપણી જે મહેસાણામાં કામ કરી રહ્યા છે બધા હોન્ડા કંપની વાળા લોકો પણ નાના નાના પંપ બનાવીને આપણે ત્યાં ગુજરાતમાં જ બન્યા અને આપણે ગામડાઓમાં આપી રહ્યા છીએ. એટલે આ બધું ઇનોવેશન પણ આના આધારિત
આપણે કરી શકીએ. આઈ ડોન્ટ નો ઇફ પીપલ નો ધીસ, પણ જેવી રીતે આપણે ખેતીની અંદર પાણી સ્પ્રિંકલરથી સ્પ્રેડ કરતા હોઈએ બરાબર, એવી રીતે આપણે સેનિટાઈઝર સ્પ્રેડ કરી રહ્યા છીએ આપણા એરિયાઝમાં, અને સેમ આઈડિયા એ આપણે સેનિટાઈઝર માટે યુઝ કર્યો છે, જે ગુજરાતે જ માત્ર યુઝ કર્યો અને હવે મહારાષ્ટ્ર પણ એ આઈડિયાને કેરી ફોરવર્ડ કરી રહ્યો છે અને ત્યાંથી આગળ જવાનું છે. આ આખા સમયની અંદર એઝ અ ચીફ મિનિસ્ટર તમે જ્યારે આટલા બધા પ્રવૃત્ત હો, આટલી બધી જગ્યાએ તમારે જવાનું હોય, આટલા બધા લોકોને મળવાનું હોય, એન્ડ આઈ હર્ડ ફ્રોમ યોર સ્ટાફ કે તમે 20મી તારીખથી બિલકુલ ક્વોરન્ટાઇન છો અહીંયા, તો એ કેટલું અઘરું છે ફોર અ ચીફ મિનિસ્ટર ટુ ટોટલી બી એટ વન પ્લેસ, એક જ જગ્યાએ રહેવું અને તો પણ આખા આખા રાજ્યની પરિસ્થિતિ જે છે એને બરાબર કંટ્રોલમાં રાખવી. પહેલાં તો ક્વોરન્ટાઇન શબ્દ કરતાં લક્ષ્મણ રેખા દોરી નાખી છે. બરાબર, વડાપ્રધાનને જે કીધું હતું જી કે સૌ પોતાના ઘર પાસે લક્ષ્મણ રેખા બાંધી દે, બાંધી દો, આપણે બાંધી દીધી અને બહાર નીકળતા નથી. પણ આજના યુગમાં ટેકનોલોજી એટલી ડેવલપ થઈ રહી છે જી, તો ભગવાનની કૃપાથી 1.5 વર્ષ પહેલા આ પણ ગુજરાત માત્ર પહેલું જ રાજ્ય છે કે આપણે સીએમ ડેશબોર્ડ, જનસંવાદ ફીડબેક સેન્ટર, આખા ગુજરાતને આપણે ખૂણે ખૂણાને સીસીટીવી કેમેરાના નેટવર્કથી જોડીને આપણે આખી વ્યવસ્થા ઊભી કરી દીધી હતી. કોરોનાની તો કલ્પના નહોતી પણ આજે આપણે આ ઉપયોગી થઈ રહ્યું છે. હું અહીં બેઠા બેઠા રાજ્યના કોઈ પણ ખૂણામાં વાત કરી શકું છું, કોઈ પણ ખૂણામાં શું ચાલી રહી છે જોઈ પણ શકું છું, કોઈ પણ ખૂણામાં વિડીયો કોન્ફરન્સ, ઓડિયો કોન્ફરન્સ. મારી આવતીકાલે પણ કેબિનેટ મિટિંગ છે, દર બુધવારે હોય છે. મારા બધા મંત્રીઓ પોતપોતાના જિલ્લામાં છે, વલસાડ એક મંત્રી બેઠા છે ને એક મંત્રી કચ્છમાં બેઠા છે. આ બધા કાલે મારે સ્ક્રીન ઉપર હશે અને અહીં બેઠા બેઠા અમે કેબિનેટની મિટિંગ કરીને નિર્ણયો કરી શકીએ છીએ. એટલે હવેના સમયમાં આવું જવું એ જરૂરી નથી. બહુ મોટી જવાબદારી છે અને સતત સક્રિયતા એમ કહીએ કે આવા સમયે અને આ ગુજરાતની સેવા કરવાનો ભગવાને તક આપી છે, એટલે એનો ક્ષણ ક્ષણ પળ પળ આમાં ઉપયોગમાં થાય એટલા માટે એક્સ્ટ્રા સમય તો સવાલ જ નથી રહેતો. તમારી સાથે વાત કરતી હતી, તમે કીધું કે તમને શરદીનો કોઠો છે જનરલી, મને પણ જનરલી હોય છે અને બધા મોર્નિંગ જોગ્સ જનરલી જે રેડિયો પર કામ કરતા હોય બધાને હોય જ, એટલે સતત એવી ચિંતા રહે કે આ ક્યાંક આપણને ઇન્ફેક્શન ખાલી સિઝનલ લાગશે તો પણ બધાને આમ એવી ચિંતા થઈ જશે. તમને ચીફ મિનિસ્ટર તરીકે તો ઘણી વધારે ચિંતા થતી હશે કે ગુજરાતના સીએમને શરદી થઈ જાય એટલે આખા રાજ્યની અંદર ચર્ચા થાય. તો સ્વાભાવિક છે કે પોતાની જાતે ફ્રન્ટલાઈન ઉપર અમે બધા હોય જી, અને એમાંથી કોઈ વ્યક્તિ એ આના અસરગ્રસ્ત બને, આઇસોલેશનમાં જવું પડે, ક્વોરન્ટાઇનમાં જવું પડે અને અમે એટલા બધા લોકોને મળતા હોય તો એની અસર બાકી બધે પડે, એટલે પોસાય જ નહીં. પણ ભગવાનની કૃપાથી હજી સુધી કોઈ લક્ષણ એવા દેખાણા નથી, એટલે સેફ છીએ, સલામત છીએ. અને ગુજરાતની જનતાને પણ હું ખાતરી આપવા માગું છું કે ગુજરાતને સલામત અને સુરક્ષિત રાખવામાં કોઈ કચાશ નહીં રહે અને આપણે આમાંથી આ જંગમાં વિજય અવશ્ય પ્રાપ્ત કરીશું. સર, લોકડાઉન વિશેની ઘણી બધી વાતો લોકોની અંદર અત્યારે ચાલુ છે કે 15મી પછી લોકડાઉન કન્ટિન્યુ રહેશે કે નહીં રહે, ગુજરાતની અંદર રહેશે કે નહીં રહે, 5 દિવસનો બ્રેક આવશે અને પછી ફરીથી લોકડાઉન શરૂ થશે. અત્યારે જે ઓલરેડી નંબર્સ વધી રહ્યા છે, આપણે ત્યાં ઓલરેડી 144 સુધી ગઈકાલ રાતનો આંકડો હતો, તો એ નંબર્સ વધી રહ્યા છે. લોકડાઉન 144 પછી બીજા 19 વધ્યા છે આજે સવારે જી, એટલે જ્યારે નંબર્સ એડ થઈ રહ્યા છે ત્યારે શું લોકડાઉન પતાવવું જોઈએ કે નહીં પતાવવું જોઈએ, આ વિશેનું તમારું મંતવ્ય શું છે સર? અથવા તો ઇફ ધેર ઇઝ એની સ્કૂપ ઓફ ન્યુ થિંગ ધેટ યુ કેન શેર વિથ અવર લિસનર્સ. નહીં, એના કરતાં હું આ મૂંઝવણમાં સાંત્વના મળે એટલા માટે બે વાત કરવા માંગુ છું જી, કે કોઈ પણ વસ્તુ ભવિષ્ય માટે કેવી આ વિષયમાં ખૂબ અઘરું છે. એનું કારણ એ છે કે મેં પહેલાં કીધું એમ કે અમેરિકા, સ્પેન, ઇટલી, ફ્રાન્સ, ચાઇના આ બધા ડેવલપ કન્ટ્રીઓની આજે આ હાલત શું છે. બિલકુલ, તો આપણે તો ઘણા એ રીતે ડેવલપ નથી, આપણી વસ્તી પણ એટલી મોટી છે, થર્ડ વર્લ્ડ કન્ટ્રી છે, પોપ્યુલેશન વધારે છે અને ગરીબો લોકોનું પ્રમાણ પણ બહુ મોટું છે. ત્યારે આપણે વધારે જાગૃત અને સજાગ રહેવાની આવશ્યકતા છે, એનું એક સરકાર તરીકે એની ચિંતા પણ છે. બીજી બાબત આપણે જોઈએ તો એ લોકો
લગભગ બધાને 15 અઠવાડિયા થઈ ગયા છે. હજી આપણે પાંચમા છઠ્ઠા અઠવાડિયામાં જઈ રહ્યા છીએ. એના અનુભવો પણ આપણે ધ્યાન આપવું જોઈએ. એટલે આ 21 દિવસનું લોકડાઉન એ તો આખી સિસ્ટમને ચેઇનને તોડવા માટેનો એક પ્રયત્ન છે. એટલે જ નરેન્દ્રભાઈ અવારનવાર કહે છે ભાઈ લાંબી લડાઈ છે. લાંબી લડાઈ છે એનો મતલબ એ નથી કે લાંબુ લોકડાઉન છે ને આ બધું છે, પણ લડાઈ લાંબી છે કોરોના સામેની આપણી. અને એટલા માટે આપણે બધાએ ધીરજપૂર્વક આ લડાઈ લડવાની છે. નંબર બે, કે ડરવાની પણ જરૂર નથી. કોરોનામાં મૃત્યુનું પ્રમાણ ટકાવારીમાં બહુ નીચું છે અને એમાં ભારતમાં ખૂબ નીચું છે. વિશ્વના બીજા બધા દેશોના ફિગરને કમ્પેર કરીએ તો આપણે ત્યાં આપણે ચિંતા એટલી જ કરવી છે કે ઓછા લોકોને અસર થાય, અસર થયેલા લોકોમાંથી ઓછા લોકોનું મૃત્યુ થાય, તો જ આપણો વિજય ગણાશે. હવે આ દિશામાં આખી સ્ટ્રેટેજી રાજ્ય સરકાર કે કેન્દ્ર સરકારની એ દિશામાં બની રહી છે અને એને કારણે આ લોકડાઉન અને જેને કંઈક કર્ફ્યુ એ પાછું પુનર્જીવિત થયું. નંબર બે, કે આપણે ત્યાં કેસનું પ્રમાણ છેલ્લા 3 દિવસમાં વધ્યું છે. એ પહેલાં આપણું બહુ રેશિયો સ્લોલી જ હતો. બિલકુલ. અને એનું મૂળ કારણ નિઝામુદ્દીન તબલીક લોકોએ જે ભૂલ કરી એને કારણે સમાજમાં આ વિષય ફેલાણો છે. એટલે છેલ્લા 3 દિવસમાં કેસ આપણે ત્યાં વધ્યા. નંબર બે, આપણી સ્ટ્રેટેજી એ છે કે 15 વિસ્તાર જ્યાં આની અસર વધારે છે ત્યાં આપણે એને સીલ કર્યા છે. ત્યાં એક એક લોકોનું સર્વેલન્સ થાય, પોઝિટિવ કેસના ટેસ્ટ થાય મેક્સિમમ, અને એમાંથી જેટલું કોરોના હોય એને દબાવી દઈએ આપણે. બરાબર. પગલાં લઈને ફેલાય નહીં જેથી કરીને. અને બીજો બધો વિસ્તાર જે છે એ બધા વિસ્તારમાં અત્યારની સ્થિતિએ વધે નહીં કહેશો, જળવાઈ રહે. આ બે વસ્તુ આપણે સ્ટ્રેટેજિકલી આગળ વધી રહ્યા છીએ. હવે 15 તારીખે જ્યારે આપણું લોકડાઉન 21 દિવસનું પૂરું થાય છે, હવે આ તો આખા ભારતનું લોકડાઉન છે અને કેન્દ્ર સરકારે લીધેલો નિર્ણય છે, એટલે એકલું ગુજરાત આમાંથી છૂટું ન પડી શકે. જે કાંઈ નિર્ણય થશે એ આખા ભારત માટે નિર્ણય થશે. ચર્ચા બંને રીતે ચાલે છે કે 21 દિવસનું પાણી ઢોળ ન થઈ જાય, અને બીજી ચર્ચા એ છે કે 21 દિવસ પછી લોકડાઉન ખોલીએ તો કેવી રીતે સ્લોલી સ્લોલી ખોલવું કે બધા રસ્તા ઉપર ન આવી જાય અને જેથી કરીને પાછું સોશિયલ ડિસ્ટન્સના પ્રશ્નો ઊભા ન થાય અને સ્પ્રેડ ન થાય. એટલે આમ કહીને કે અનિર્ણાયકતા તો શબ્દ ન કહેવાય, નિર્ણય તો થશે પણ કન્ફ્યુઝન જે છે ને બધા એને કારણે લોકો શું થશે શું થશે એવા એવા ભય અને એના ઓથાર નીચે લોકો અત્યારે પોતે કન્ફ્યુઝ છે. પણ લોકોને હું કહું છું જરાય કન્ફ્યુઝ નહીં રહ્યો. સરકારો તંત્ર ઓછામાં ઓછી અગવડતા પડે ને વધુ ને વધુ સ્મૂધલી કેમ બધું ચાલે એ પ્રકારના પોઝિટિવ ડિસિઝનો લઈ રહી છે. એટલે બધા વ્યવહારો જળવાઈ પણ રહે અને સોશિયલ ડિસ્ટન્સ પણ જળવાઈ રહે એ પ્રકારે સરકારના મન ખુલ્લા છે. એટલે કેન્દ્ર સરકારે બધા પાસે સુઝાવ માંગ્યા છે કે 21 દિવસ પછી કેવી રીતે શું કરવું અને પછી કેન્દ્ર સરકાર ગાઈડલાઈન આપને આપશે એના આધાર ઉપર નિર્ણય થશે. કારણ કે અર્થતંત્રની પણ લોકોને ચિંતા હશે કે આ 21 દિવસ મારું માનવું છે અર્થતંત્ર અત્યારે બાજુમાં મૂકું છું એટલા માટે કે લોસ અર્થતંત્ર એ લોસ પ્રોફિટને છે ને અંતે તો માનવ જાતનું મૃત્યુનું પ્રમાણમાં એ લોસ એ મોટો લોસ છે. સર એની સામે આટલું બધું પેટ્રોલ લોકો રસ્તા પર નહીં નીકળ્યા હોય એટલે બચ્યું હશે,
કેટલી બધી ઇન્ડસ્ટ્રીઝ જે નહીં ચાલતી હોય એના કારણે ઇલેક્ટ્રિસિટી કેટલી બધી બચી હશે, કેટલો બધો મેન પાવર જે છે એ બહાર નહીં નીકળતો હોય એને કારણે ઘણું બધું પ્રદૂષણ જે છે અટક્યું હશે. તમે જોતા હશો રસ્તાની ઉપર લોકો ઘણા બધા વિડીયોઝ હમણાં તો વાયરલ થયા છે કે જેમાં કારણ કે માણસો એ બેક સીટ લીધેલી છે, બધું નેચર જે છે એ ફ્રન્ટ સીટ અત્યારે લઈ રહ્યું છે. કેટલા બધા પક્ષીઓ અલગ અલગ જગ્યાએ દેખાય છે, ધ એનિમલ્સ આર આઉટ ઇન ધ સ્ટ્રીટ્સ, ઇટ્સ લુકિંગ બ્યુટિફુલ. તમે સીધા આમ તારા રાતના જોઈ શકો છો કારણ કે પ્રદૂષણનું પ્રમાણ આટલું બધું ઓછું છે. સો ધીઝ આર ઓલ્સો બેનિફિટ્સ કે જે કદાચ લોકોએ આ 21 દિવસના લોકડાઉનની અંદર પ્રોફિટ અને લોસની શીટ બનાવે તો એમાં જોવા જોઈએ. ચોક્કસ જોવા જોઈએ, પરંતુ અંતે ભાઈ આનો તો અંત તો લાવવો જ પડશે. લોકો આનો અંત કેવી રીતે છે, શું છે એ બાબતમાં લોકોમાં ચિંતા છે. પણ હું માનું છું કે સમયમાં બધું થઈ જશે અને ત્યાં સુધીમાં કંઈક ને કંઈક નવા નવા આવિષ્કારો પણ આવતા જશે અને ભગવાન બધાની ચિંતા કરશે. સવાલ માત્ર એટલો જ છે કે ભારતમાં અને ગુજરાતમાં આપણે આની ચેઇન 21 દિવસમાં તોડી નાખવામાં સફળતાપૂર્વક આપણે ચોક્કસ આગળ વધ્યા છીએ. ચેઇન તોડી છે, કેસની માત્રાને પણ આપણે કંટ્રોલ કરવામાં એકંદરે આંશિક સફળ થયા છીએ, સંપૂર્ણ સફળ શબ્દ નહીં વાપરવું. અને આ તબલીગોનું જો ન થયું હોત તો આપણે ઘણા આગળ હતા. પણ હવે જે સ્થિતિ થઈ છે એમાંથી પણ મુસ્લિમ સમાજના ભાઈઓ બહેનોને પણ હું તમારા માધ્યમથી અપીલ કરું છું કે થોડોક તંત્રને સાથ અને સહકાર આપે, દરેક લોકો પોતાના ટેસ્ટ કરવા દે, દરેક લોકો એમના હિતમાં છે. અંતે તો આ રોગ લાગુ પડશે તો આપણે જ હેરાન થવાના છીએ, તો આપણા સૌના હિતમાં છે. ત્યારે આમાં થોડોક સહકાર આપશે તો ચોક્કસ આપણે આ બધી પરિસ્થિતિમાંથી સારી રીતે વહેલા બહાર નીકળી જશું. બાકી અર્થતંત્ર તો પાછું ઊભું થશે અને હંમેશા દિવસ પછી રાત છે ને રાત પછી દિવસ છે, મંદી પછી તેજી છે ને તેજી પછી મંદી પણ છે. અને હું એમ માનું છું કે ધરતીકંપ જ્યારે આવ્યો, બહુ મોટો ધરતીકંપ હતો, ત્યારે લોકો માનતા હતા કચ્છ કોઈ દી ઊભું ન થાય, ગુજરાત ઊભું ન થાય, આપણે ઊભા થઈ ગયા પાછા. તો આમાં બધું એને પહોંચી વળશું. સર તમે તો વોરનો પણ સમય જોયો હશે ને કે જે વખતે બધા રસ્તાઓ બંધ હશે, અને તમે તો રાજકોટ રહ્યા છો એટલે તો એ સમયે જામનગરમાં તો ખાસ આમ બધા ઉપરથી પ્લેન્સ જતા. મને હું તમને કહું જી કે શાસ્ત્રીજી વખતની વોર, ઇન્દિરા ગાંધી વખતની વોર 71ની, ઇમરજન્સીનો ટાઈમ, હા, એ બે વોર પહેલા ત્યારે અમે લોકો સિવિલ ડિફેન્સમાં અમે જોડાયેલા હતા. અચ્છા. અને અમે રાત્રે બ્લેકઆઉટ અને ત્યારે ચોકી કરવા નીકળતા, એ દિવસો પણ એ વખતે લાભ મળ્યો હતો. ત્યાર પછી ઇમરજન્સીનો પીરિયડ પણ એક વર્ષ હું જેલમાં હતો, એ પણ બધા અનુભવો પ્રાપ્ત થયા છે. ત્યાર પછી મોરબી વખતે, પૂર વખતે પણ મોરબીમાં હું 2 મહિના મોરબીનો રોકાણ હતો અને મોરબીમાં બધી એજ્યુકેશનલ ઇન્સ્ટિટ્યૂટને ફરી વખત ઊભી કરવામાં અમે લોકોએ અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદના માધ્યમથી ખૂબ કામ કર્યું હતું. ત્યાર પછી કચ્છ ધરતીકંપમાં પણ 2 મહિના હું કચ્છમાં હતો. બનાસકાંઠામાં તો મારી સરકાર લઈને બેઠો હતો પૂર વખતે. વાયુના વાવાઝોડામાં પણ આપણે બધા લોકો તૈયાર હતા અને આ કોરોના આ સૈકામાં એક નવી પ્રકારની નવી આપત્તિ આપણે બધા આખા વિશ્વમાં અનુભવીએ છીએ. તો દરેક વખતે જેને કહીએ કે ધીરજ અને નિષ્ઠાથી પ્રયત્નો અને ગાઈડલાઇન્સને આપણે ફોલો કરીએ પ્રોપરલી, તો આ બધી સમસ્યામાંથી પાર નીકળશું. અને ગુજરાતનું ખમીર જ જુદું છે, ગુજરાતીઓનું ખમીર જ જુદું છે, અને આપણે બધા આવા સમયે એકબીજાને મદદરૂપ થઈ, મેં નહીં તું બીજાનો હંમેશા વિચાર કર્યો છે, ત્યારે સૌનો વિચાર થાય, જીવ માત્રનો વિચાર થાય, બધાનું કલ્યાણ થાય, અને એ રીતે આપણે સૌ સાથે મળી અને આ લડાઈમાં પણ અવશ્ય આપણે વિજય પ્રાપ્ત કરશું. થેન્ક યુ સર. તમે પણ તમારી તબિયત સાચવજો એન્ડ વી મેક શ્યોર કે લોકો કોરોનાના ટાઈમમાં બિલકુલ બહાર ના નીકળે. પ્લીઝ મેક શ્યોર દેટ યુ યુઝ યોર સેનિટાઈઝર, વોશ યોર હેન્ડ. 20 સેકન્ડની આખી પ્રોસેસ જે તમને સમજાવી છે એની સાથે, એન્ડ કીપ અ સેફ સોશિયલ ડિસ્ટન્સ ઇફ યુ મીટિંગ પીપલ જસ્ટ લાઈક અસ. થેન્ક યુ સર, થેન્ક યુ સો મચ ફોર સ્પીકિંગ ટુ. ખૂબ ખૂબ આભાર.